गुजरात विधानसभा चूंटणी समय है तरह आ माहौल में हम एक हड़वा अंदाज में माणी चूंटणी समय की अमरी आ विशेष रजूआत भाई 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 की सवारी आवी पहुंची है नवसारी में। नवसारी नो आ जलालपुर विधानसभा अने विजलपुर एरिया है। अहीं धारासभ्य भाजपना है। अपनी साथे वात करवा माटे आ शहरना कोई राजकीय पार्टी साथे जोड़ायेला नहीं, परंतु एकदम टीनेज प्रथम वक्त जे लोग मत आपवाना है अथवा एक के बे वार जे लोग मत आपी चूक्या है एवा युवान मतदारों एकदम यंग जुवान मतदारों मोटी बड़ी संख्या अँ आई जाओ वच्चे आई जाओ अने तमाम लोग साथे आपणे सरकार की कामगिरी केवी छे आ विस्तार की समस्या शू है युवानों में रोजगारी प्रश्न केवो छे आ तमाम बात आपणे पूछू। सौथी पहेला तमने ज पूछी लउं आ विस्तार में मुख्य समस्या शू है कि सारू शू है तमे सरकार की कामगिरी थी खुश छो कि नाराज छो? અહીંની જો હું વિધાનસભાની વાત કરું તો વિધાનસભાના જે જલાલપુર તાલુકો જે લાગે વિધાનસભા ત્યાંના કાર્યો તો ઘણા બધા થયા છે, પરંતુ જે વિસ્તારથી હું આવું છું મારા વિજલપુર જે અંદરના વિસ્તાર છો ત્યાં ક્યાંક ને ક્યાંક વિકાસના કામો મને લાગતું છે કે અટવાયું છે। કારણ કે કેમ સફાઈ નથી, રસ્તા નથી, ગટર નથી, શું છે? કાર્યની વાત કરું છું હું, સફાઈની વાત તો છે જ, જેનું સફાઈ અભિયાન પોતે ચલાવતા છીએ। બીજા રસ્તામાં હવે રસ્તાની સમસ્યા આટલી ખરાબ છે અમારા વિસ્તારમાં કે અમારી ગાડીઓ આટલી પંચર પડે છે કે અમારા અડધો પગાર ગાડીમાં જતી રહી છે। રસ્તાઓ વિજલપુર વિસ્તારમાં ખરાબ છે। વજુ એક યુવાનને પૂછી આવ્યો, તમારા ચશ્મા બહુ ટોપ છે, હા સર, ક્યાંથી લીધા, કેટલાના? 1200 રૂપિયાના। ઓ, એટલા બધા મોંઘામાં હું એવું નાખી દીધું? એટલે અને તડકામાં બ્લેક થઈ જાય ચૂંટણી સમયે દેખાય, ચૂંટણી પછી એટલે ગાયબ થઈ જાય। આ વિસ્તારમાં કેવું છે સુખ સમૃદ્ધિ? આ વિસ્તારમાં બીજેપી નું એમએલએ છે, આ વિસ્તારમાં વિકાસ થયેલો છે, પણ જે મતલબ અમારા જે ભાઈ કીધું એવી રીતના જે રામનગર છે ત્યાં વિકાસના કામ ઓછા છે, ત્યાં રસ્તાઓ ખરાબ છે, ખરાબ ટેકરાવાળા રસ્તાઓ છે ત્યાં। તમે શું કહેવા માંગો છો? બસ વિકાસ સરકારની કામગીરી સારી છે? સારી તો નહીં કહી શકાય, ચોપડામાં છે ખાલી સારી। હવે જે દેખાવું જોઈએ વિકાસ તે વિકાસ દેખાતો નથી, જે હવે ડેવલપ વધારે થવું જોઈએ, વધારે ડેવલપ થવું જોઈએ। એકદમ જુવાન મતદારો છે, વર્ષો સુધી મત આપવાના છે। કદાચ પહેલી વાર આપ્યો કે એક વાર આપી ચૂક્યો? એક વાર આપેલો। તમે? હું એક વાર આપી ચૂક્યો છું। તમારું શું કેવું છે? મારું તો કેવું એવું છે કે કામ સારા છે, વ્યવસ્થિત છે, જે મારા અહીંયા મિત્રો સાથીદારો ઊભા છે મારા હિસાબે કદાચ શું મંતવ્ય લઈ રહ્યા છે મને ખબર નથી, પણ કામ ઘણા એવા સારા છે। તમે અહીંયા સિટીમાં નીકળો તમને પોતાને પણ ખબર પડશે, હું એવું નથી કહેતો કે કોઈની વાત સાંભળીને કરો, પોતે અનુભવ કરો અને પોતે નીકળો ત્યારે ખબર પડશે। હું માનું છું એમની વાત કદાચ કોઈક અંશે સાચી હશે, કારણ કે દરેક જગ્યાએ પૂરેપૂરા કામ થયા એવું હું પણ નથી માનતો, પણ નથી થયા એ વાત એકદમ તદ્દન ખોટી છે લોકોની। કામ તો થયા છે, તમે શું કહો છો? કામની બાબતે જ્યારે વિજલપુરની વાત કરવામાં આવે તો વિજલપુરના ઘણા એવા રસ્તાઓ જ્યારે ગાડી પર નીકળીએ તો ગાડી આપણે મહિને મહિને સર્વિસ કરાવવી પડતી હોય છે। આ તો કહે છે ગાડી ઘડી ઘડી સર્વિસ કરાવવી પડે, તમે કહો કામ સારા જાય છે? સાહેબ ગાડી ચલાવશો તો સર્વિસ તો જાતે એમ પણ કરાવવી પડશે, સારા રોડ પર ચલાવશો તો પણ કરવી જ પડશે એમણે તો। એમ કહે છે ઘડી ઘડી પંચર પડે, રસ્તા ખરાબ ઘડી, એ તો સાહેબ હવે કેવી વસ્તુ છે, એમની વાત એકદમ સાચી હશે, હું એમને કંઈ ના તો નકારતો જ નથી, પણ કેવું છે હવે તમારે ખાડાવાળા રોડે ચલાવવી છે અને સારા રોડને ખુલ્લા છોડી દેવા છે તો એ તો કેવી રીતના છે? થોડું કોઈ કરે, પણ અમારા વિસ્તારમાં જવા માટે એક જ રસ્તો હોય તો સાહેબ અમે શું કરીએ? રોજગારી છે, રોજગારી છે, રોજગારી માટે યુવાનોએ ને જે અત્રેથી ઘણી બધી આપણે સુરત છે વાપી વલસાડ સુધી જવું પડે છે, જ્યારે જીઆરડીસીમાં કામ નથી મળતું, નવસારીમાં કામો નથી મળતા, ત્યારે ઘણા બધા આપણા નવસારીથી 60-70% લોકો રોજગારી માટે બીજા સુરત વલસાડ વાપી જવું પડતું છે। માઇગ્રેશન છે તો એમ કહે છે કે રોજગારી નથી, એમણે રોજગારીનો ખૂબ સારો વિષય મૂક્યો, એના પર હું વધારે વિશેષ વાત કરું કે આજે તમને વાત કરું તો તમે નવસારીનો ઘણો બધો પ્રવાસ કર્યો હશે અને સાઉથ ગુજરાતનો પણ ઘણો બધો પ્રવાસ કર્યો હશે। આપના માધ્યમથી TV9ના માધ્યમથી હું કહેવા માગું છું કે આજે નવસારીમાં એટલે કે સાઉથ ગુજરાતમાં
સેન્ટ્રલ ગવર્નમેન્ટના ઘણા બધા પ્રોજેક્ટ, મોટા મોટા પ્રોજેક્ટો ચાલી રહ્યા હોય, રોજગારી મળી રહી છે, નેશનલ હાઈવેનો પ્રોજેક્ટ પણ છે, અને આ નવસારી વિસ્તારમાંથી એક બુલેટ ટ્રેનનો એક મહત્વનો પ્રોજેક્ટ પણ પાસ થઈ રહ્યો છે, બુલેટ ટ્રેનનો, અને આપ ત્યાં જઈને એ તો દરેક સિટીમાંથી નીકળવાના છે, જ્યાં ત્યાં તો એમને મળવાનું છે. આપણે એક 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 બોસવાળા ભાઈ લખે, બોસ લખેલું શૂટિંગ કરે છે, તમે શેનું શૂટિંગ કરે? તમારું વિડીયો, તમારું શું કહેવાનું, તમારું શું કહેવાનું? મારે એમ કહેવાનું છે, જ્યારથી આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ભારતના વડાપ્રધાન બન્યા, ત્યારથી એટલી પ્રગતિ થઈ છે કે જેની સીમા નથી. આ બધા રોજગાર કે છે, કામ કરવાવાળાને બધાને રોજગાર છે ને, સારું છે, એના માટે કોઈ તકલીફ નથી, બધું સારું છે ને. સરકારની કામગીરી કેવી છે? એક નંબર છે. અને હોનાનું છે? હોનાનું છે? કેટલાનું આવ્યું? બધું સારું ને, એકદમ ફર્સ્ટ ક્લાસ છે, જે કામ કરે એના માટે સારું છે. બોલો બોલો સાહેબ, તમે છે ને, તમે ગામડા બધા, તમે ગામડાનું કામ જો. એક તો ખાલી વિજલપુર પર ખાલી સીમિત નથી ભાજપ સરકાર, અહીંયાનું એક ગામ એના પૂરતું નથી. તમે ગામડામાં જાઓ, ગામડાનું તમે કામ જો, તમે અત્યારે સોસાયટીમાં તમે જાઓ, સોસાયટીમાં છે ને તમે જો, અત્યારે હાલમાં એટલા બધા કામ ચાલતા છે, ખરેખર બહુ કામ ચાલતા છે. સાહેબ હવે મેં તમને એક વાત કહું છું, તમે તમારી મરજીથી જે ગામડા હોય તે ગામડામાં જાઓ, ને ગામડામાં જે નાનો નાનો વ્યક્તિ હોય ને તેમને પૂછો કે તમારા ધારાસભ્યનું નામ શું છે. જે વ્યક્તિ ધારાસભ્યનું નામ કહેજો, તમે જે કહો તે કરું. સાહેબ ના ના, નામ નથી ખબર આજ સુધી વ્યક્તિને ગામડાના. નહીં નહીં નહીં, ધારાસભ્યને નામ ખબર નથી, એ કેવી રીતે વાત છે એ ખબર નથી પડતી. મારા ગળે ઉતરતી નથી સાહેબ, ભાજપ સરકારના કાર્યમાં એવું તો છે કે કામ બહુ બધા થયા છે, પણ ક્વોલિટી બહુ બધી જગ્યાએ કોમ્પ્રોમાઇઝ થઈ છે. જ્યાં આપણે જ્યાં મંત્રી લોકો વિઝિટ કરે છે નવસારીને, ત્યાંના રોડ એકદમ સારા પાકા બને, પણ આવા બધા વિસ્તારમાં કે જ્યાં એટલું બધું મંત્રીઓનું આવવા જવાનું નથી રહેતું, ત્યાં ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ થાય કે હરેક ચોમાસે આપણે થીગડા મારવા પડે રોડના. એનો જવાબ આપો. જો એમાં શું છે સાહેબ, એમને એનો ભાઈ જે વાત કરી એ ભાઈની વાત બી સાચી હોઈ શકે, હું માનતો નથી કે કામ નથી થતા. એમ કામ તો બધા બહુ બધા થાય છે, અને અહીંયાની લો પ્રોપર્ટી, લો અહીંયાની જે પબ્લિક છે બધી છે, આપણા સાઉથ ઇન્ડિયન છે, ઉત્તર પ્રદેશના છે, મહારાષ્ટ્રન છે, બહુ બધા છે. એવું નથી, હવે કોઈ કહે છે કે કામ થયા નથી, પણ મારા નજરમાં તો મને ખબર છે કામ થયા છે. તમે હમણાં ચૂંટણી આવી, તમે કીધું કે હમણાં કામ ચાલુ છે, ચૂંટણી આવી એટલે કામ ચાલુ છે. જે વરસાદની ઋતુ હતું ત્યારે લોકો છે ને ચાલી નહીં શકતા હતા, લોકો છે ને પથ્થર મૂકી મૂકીને ચાલતા. તમે જોવો તમે તમને વિડીયો બતાવો. ચાલો પહેલવાનનો જવાબ આપો. એવું નથી, જો હવે એ વાત તો 100% સાચી છે, કામ તો થયા છે. જો ને 100% કામ થયા નથી એ વાત પણ અમે એટલા માટે સહમત છીએ, કારણ કે જો કોઈ બી વસ્તુ હોય, હવે ધારો કે રસ્તાની વાત છે, તો કોઈ પણ વસ્તુ ગમે ત્યારે તો મેન્ટેનન્સ માંગે જ છે, પછી રસ્તા હોય કે બીજા કોઈ પણ વાત હોય, એટલે એ વસ્તુ સાથે તો તથ્ય જ નથી. એટલે આમાં કહેવાય, ભાઈએ જેમ વાત કરી કે નેતા હોય, એટલે મોદી સાહેબ જો મહિને મહિને અમારે શહેરમાં વિઝિટ કરે તો સ્કૂલો પણ સુધરી જશે, દવાખાના પણ સુધરી જશે, રસ્તા પણ સુધરી જશે, પણ દરેક જગ્યા પર વિઝિટ કરશે તો પણ જે હાઈવે પરથી નીકળી જાય, એક જ મોદી સાહેબ છે ની કેટલી કેટલી વિઝિટ કરશે. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે લોકો એ કામને વધારે જોઈ છે, પણ કામો તો એની પહેલા પણ સાહેબ થતા જ હોય છે. કામો થતા છે, પણ જેવા કામો જોઈતા છે તેવા નહીં, અડધા અડધા કામો છોડી મૂકવામાં આવે છે, અડધા કામો ઠીંગડા મારવામાં આવે છે રસ્તાને, એવા કામો દેખાઈ રહ્યા છે. બોલો બોલો. હવે જેમ મેં પહેલા પણ કીધું, થેલીમાં હું છે, થેલીમાં તો સર્ટિફિકેટ છે. કેના? મારા પોતાના. બતાડે તો હું બળ્યો. ફોરેન જવાના છે. ફોરેન જવાનું? ગ્રોથ નથી એવી વાત કરી રહ્યા છે. વસ્તુ એવી છે, આપણે શું વાત કરવી છે એમના જોડે? શું કે? ભાઈ કેનેડા ભણવા જઈ રહ્યા છે અને ગ્રોથ નથી એવી વાત કરે છે. કેમ ન્યા? જોબ નથી મળતી. આયન જ ફાવતું. ના ના એવું નથી. ઇન્ડસ્ટ્રીમાં જેટલા પણ ઓટોમેશન રિલેટેડ જે પણ કઈ કામકાજ આવે ને એનું ઇન્સ્ટ્રુમેન્ટનું જે પ્રોડક્શન હોય એ બધું જ. આપણો દેશ હાઈ ક્લાસ છે, એને જ ફાવતું તમને? ના ના એવું નથી, દેશમાં આપણો હાઈ ક્લાસ જ છે. આપણી બહુ બધા આપણા દેશમાં ફોરેન ઇન્વેસ્ટમેન્ટ છે પણ ખરા, પણ કેવું છે કે હાયર સ્ટડીઝ તમે જેટલી સારી યુનિવર્સિટીમાં મત આપીને જજો. હા, કહેવાનું છે. હવે વસ્તુ એવી છે કે જેમ મેં પહેલાં પણ કીધું કે જ્યાં ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ થાય છે, હવે એક રોડ બને છે બરાબર, ચૂંટણી વખતે બને કે એના પહેલાં બને, રોડ ગમે ત્યાં બનતો હોય, હવે એ રોડ તમે 6 મહિના પછી પાછો તમારે રિપેર કરવો પડે, એનો શું મતલબ? એ ફોરેન વે જવાનું છે એટલે માનજો. ઘણી સારી વાત કરી છે ફોરેન સ્ટડીઝની.
તો એમને કહેવા માંગુ છું કે આજે તમે રોડ તૂટી જાય ઘડીએ ઘડીએ છે 6 મહિને એનું જ કહી દો. હું જવાબ આપું પહેલા એમણે જે સવાલ કર્યો છે ફોરેન સ્ટડીઝનો એમનો જવાબ આપું. આજે તમે એક એક વખત ખાલી ગૂગલ પર તમે સર્ચ કરીને પણ જોજો કે ઇન્ડિયાની જે ફોરેન પોલિસી છે અને એની સામે સ્ટાર્ટઅપ જે પ્રધાનમંત્રીની જે સ્ટાર્ટઅપ યોજના છે તેમાં કેટલા યુવાઓએ લાભ લીધો છે સ્ટાર્ટઅપ ઇન્ડિયાનો. અને જો કોઈ તમારો પ્રોજેક્ટ સારો હોય, તમારો વિચાર કોઈ ઇનોવેટિવ આઈડિયા હોય તો એમાં ગવર્મેન્ટ પણ પૈસા ઇન્વેસ્ટ કરે છે. અને આપણે આપણે શરીરની સમસ્યાને લઈને જ આપણે કાર્ય કરતા છે. આપણે મોદી સાહેબ કાર્ય કરે છે એના પર અમે સંમત છે. પોતાના આઈડિયા થકી એ સ્ટાર્ટઅપ યોજના શરૂ કરી છે. મોદી સાહેબને આજે આખો દેશ માને છે અને અમારા દિલમાં પણ મોદી સાહેબ વસે છે. એનો અર્થ એ નથી કે મારા વિસ્તારનો હું સત્યાનાશ કરી નાખીશ. મોદી સાહેબ કંઈ મારા ગટર સાફ કરવા નથી આવવાના. મોદી સાહેબ મારા રસ્તા બનાવવા નહીં આવવાના. મારો રસ્તો અને મારો ગટર મારા કોર્પોરેટર જ બનાવશે. એટલે મોદી સાહેબ તો મોદી સાહેબ જ છે ને મારા દિલમાં પણ છે એવું કંઈ નથી. પરંતુ જે લોકલ સમસ્યા છે તે તો જાણો કમસે કમ. તે તો સાહેબ વિશ્વગુરુ છે પણ અહીંના તમારા ધારાસભ્ય છે એને નાની નાની સમસ્યાઓનો હલ તો કરવો જોઈએ ને એવું એનું કેવું છે. કર્યું છે, બધી જ સમસ્યાનો અહીંયા હલ કર્યો છે. અને નવસારીમાં કશે 6-6 મહિનામાં રસ્તા બનતા નથી. પાકું કોઈને કાંઈ રહી જાય છે તો આ હતું એકદમ યુવા મતદારો સાથેનો જલાલપુર નવસારીનું ભાઈ ભાઈ. અને દુબળો દેહ પણ લડી લીધો આણે, હે એકલાય લીધો. પાતળો દેહ છે પણ બહુ બધા માટે ઓહો મજામાં મજા શો જોતા રહેજો. હા 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 તું ભાઈ ભાઈ